અંકલેશ્વરમાં સૌભાગ્યવતી મહિલાઓએ કડવા ચોથના વ્રતની ઉજવણી કરી હતી. પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપરાંત તેના દાંપત્ય જીવનમાં હંમેશા ખુશીઓ રહે તે માટે કડવા ચોથનું વ્રત કરે છે. કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિના દિવસે કડવા ચોથની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે કડવા માતાની પૂજા અર્ચના કરે છે. આ વ્રતના પુણ્યથી પરિણીત મહિલાઓને સુખ અને સૌભાગ્ય મળે છે. આ સાથે પતિનું આયુષ્ય લાંબુ થાય છે. વ્રત પરિણીત મહિલાઓ તેમજ જીવનસાથીને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રાખે છે. જ્યારે અપરિણીત છોકરીઓ સારો પતિ મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખે છે ત્યારે અંકલેશ્વરમાં સૌભાગ્યવતી મહિલાઓએ દેવી પાર્વતી, ભગવાન શિવ અને ભગવાન ગણેશજીની પૂજા કરી હતી. ત્યારબાદ ચાણનીની પાછળથી ચંદ્રને જોયા બાદ પતિનો ચહેરો જોયો હતો. આ પછી પતિ દ્વારા પત્નીને પાણી પીવડાવીને ઉપવાસ તોડ્યો હતો અને ઘરના તમામ વડીલોના આશીર્વાદ લીધા હતા. મેં મમતા, મિસિસ મમતા ગુપ્તા, બહુત વર્ષો સે આ 27-28 બરસ હો ગયે એ વ્રત કરતે હુએ રાત કે 12 બજે સે પૂરે દિન ઉપવાસ નિર્જલા, એક ભી પાણી બિલકુલ નહીં પીને કા. और ये व्रत बहुत अच्छा होता है. मैं तो बोलती हूँ सभी माताएं बहनें रखें और इसको करने से पति की लंबी आयु, सब परेशानियां मुसीबत सब दूर रहती है. और ये व्रत करने से पुण्य फल मिलता है और ये व्रत करने से सभी को सुख शांति, घर में सुख समृद्धि बनी रहती है. इसलिए सभी माताएं बहनें ये व्रत करें. ये कोई भी कर सकता है, इसको सुहागन व्रत कोई भी कर सकता है, इसको करना चाहिए, बहुत अच्छा है सबके लिए. मेरी मनोकामना यही है कि सबके पति की लंबी आयु हो और जब तक औरत जीवित रहे सुहागन रहे हमेशा, और पति की लंबी आयु बढ़ती है इससे, बहुत अच्छा है सबके लिए. और ये फिर 30 साल से इधर आए हुए हैं, तब से व्रत, जब से शादी हुई तब से हम ये व्रत करते हैं और ये गुजरात में रह रहे हैं. हर साल अपना ये व्रत हमेशा अच्छी तरह से करते हैं, करवा चौथ का व्रत बहुत खुशी से, बिल्कुल भूख प्यास कुछ भी नहीं लगती, बहुत खुशी मिलती है ये व्रत करने से. पिंटू मोदी, जन साक्षी न्यूज, अंकलेश्वर.